विद्यार्थी मित्रों, आपणे काव्य पांच मेहनतनी मौसम काव्यनी चर्चा आपणे जोई गया। हवे आपणे अभ्यास प्रश्नोत्तरनी चर्चा जोईशुं। प्रश्न एक, साचो विकल्प शोधो। कवि कई मौसम ने मेहनतनी मौसम कही छे? तो कविए लणवानी मौसम ने मेहनतनी मौसम कही छे। वरसाद वरस्या पछी सीम केवी बने छे? वरस्या पछी सीम सोनावर्णी बने छे। किलोल कोण करे छे? तो किलोल कुंजड़ीओ करे छे। पछीनो प्रश्न छे एक वाक्य में उत्तर। मेहनतनी मौसम कविना काव्यना कविनुं नाम तो नाथालाल दवे छे। लोकोना हैयामां शा माटे आनंद छवाई गयो छे? तो वरसादे मेहर करी छे अने पाक सोळे कळाए खीली उठ्यो छे। पोतानी मेहनत ज्यारे रंग लावी छे ने तेने जोई लोकोना हैयामां आनंद छवाई गयो छे। सीम कोने साद करे छे? तो सीम खेडूतोने साद करे छे। सीमा शुं शुं लई जवा कह्युं छे? तो सीमा दातरडા અને અનાજ બાંધવા માટે પછેડી લઈ જવાનું કહ્યું છે। એના પછી મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્ન એકની ચર્ચા કરી જોઈએ અને પછીની ચર્ચા આપણે બીજા વિડીયોમાં જોઈશું। પ્રશ્ન એકના પ્રશ્નોના ઉત્તરની ચર્ચા। સીમ સાદ કરે એટલે શું કરે? શા માટે સાદ કરે? સીમ સાદ કરે એટલે કે સીમ ખેડૂતોને બોલાવે છે। वरसाद वरस्या पछी कुदरतनी मेहर थई गया बाद खूब सरस मजानो पाक उग्यो छे ने आजे पाक पाकीने तैयार थई गयो छे। आ पाकने लणवा माटे सीम जाणे के खेडूतोने साद आपी रही छे, बोलावी रही छे के तमे तमारा पछेड़ी दातरडा लईने आवी जाओ अने तमारी हवे आ मेहनतनी मौसममां तमारी मेहनतनो अत्यारे हवे इनाम मळवानुं छे, એ તમે આવીને લો। લીપી કૂપીને ખળા શા માટે કરવા પડે છે? ખેતરમાં જ્યારે પાક લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલો પાક એક જગ્યાએ ભેગો કરવો પડે છે, જેને ખળો કહેવાય છે। ખળામાં એ પાક લઈ જવામાં આવે છે, તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે, અનાજના દાણાને ચોખ્ખા કરવા પડે છે અને તેથી લીપી કૂપીને ખળા તૈયાર કરવા પડે। મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? પાક તૈયાર થઈ ગયો છે, લણવાની ઋતુ આવી ગઈ છે, કવિ દાતરડા પછેડી લઈ ખેડૂતોને મહેનત કરવા માટે કહે છે। સૌ સાથે મળી ઉમંગ ઉત્સાહથી મહેનત કરે છે, મહેનતથી જે પોતાની મહેનતનું પરિણામ આજે એમને મળવાનું છે, ઊભો મોલ જેને આપણે સોનાવર્ણો કહ્યો છે, સોના જેવો, કારણ કે સોના સમાન તે વળતર આપવાનો છે અને જેના કારણે એનો મલક આબાદ થવાનો છે એમ કવિ સૂચવે છે। મિત્રો, એના પછીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આભાર।